Welcome guys on the third part of the shear force and bending moment. તો આપણે આજે કેન્ટિલીવર બીમના અલગ અલગ કેસીસની ચર્ચા કરવાના છીએ અને એ કેન્ટિલીવર બીમમાં અલગ અલગ સ્વરૂપે લોડિંગ એપ્લાય થતી હોય, ક્યારેક કોન્સન્ટ્રેટેડ લોડ હોય, ક્યારેક UDL હોય, ક્યારેક કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ હોય, ક્યારેક UVL હોય અને ક્યારેક UVL ફિક્સ એન્ડ ઉપર મેક્સિમમ ઓર્ડિનેટ હોય, ફ્રી એન્ડ ઉપર ઝીરો ઓર્ડિનેટ હોય અને ક્યારેક ફિક્સ એન્ડ ઉપર ઝીરો ઓર્ડિનેટ અને ફ્રી એન્ડ ઉપર મેક્સિમમ ઓર્ડિનેટ હોય. આવા કેસીસમાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ અને એના ડાયાગ્રામ કઈ રીતે બનશે એની ડિસ્કશન આજે આપણે કરવાના છીએ કે જેથી એક્ઝામમાં પૂછાય તો કોઈ સમસ્યા ન પડે. લેટ્સ સ્ટાર્ટ. તો આપણે આજે ચર્ચા કરવાના છીએ કેન્ટિલીવર બીમ. હું અહીં લખવા માંગે કેન્ટિલીવર બીમ. તો એક સિમ્પલ કેસ આપણે લઈએ, પેલો એક સિમ્પલ કેસ લઈએ. કેન્ટિલીવર બીમ હોય, બરોબર છે, કોન્સન્ટ્રેટેડ લોડ લાગે છે, કોન્સન્ટ્રેટેડ લોડ W લાગે છે અહીંયા. તો એનો શીયર ફોર્સ ડાયાગ્રામ કેટલો થશે? એનો શીયર ફોર્સ ડાયાગ્રામ કેવો થશે વિચાર કરો. તો એક સિમ્પલ વસ્તુ વિચારીએ, હું લેફ્ટ હેન્ડ સાઈડ જો, રાઈટ હેન્ડ સાઈડ જો, એટલે મારે જોવાનું કઈ રીતે? પેલા હું આ સેક્શનને શીયર ફોર્સ મેળવું, પછી આ સેક્શનને મેળવું, પછી આ સેક્શનને મેળવું. તો આ સેક્શન ઉપર હું રાઈટ હેન્ડ સાઈડ જોઉં તો શું થાય? રાઈટ હેન્ડ સાઈડ અપવર્ડ નેગેટિવ હતું તો રાઈટ હેન્ડ સાઈડ ડાઉનવર્ડ પોઝિટિવ થશે. તો આ સેક્શન માટે બરોબર છે કેટલો શીયર ફોર્સ થશે? W, બરોબર. એટલે આ W લખું છું અહીંયા. પછી પાછો આ સેક્શન માટે પણ કેટલો થશે? એક જ અહીંયા ફોર્સ એપ્લાય થઈ રહ્યો છે, આ બરોબર W. રાઈટ હેન્ડ સાઈડ ડાઉનવર્ડ પોઝિટિવ, બરોબર. આ સેક્શન માટે W, આ સેક્શન માટે W. આ બેન જોડો બધાને, બધા ટપકાને જોડો, બરોબર. આવું રેક્ટેન્ગ્યુલર બોક્સ ટાઈપ મળશે તમને. કોન્સ્ટન્ટ W લોડિંગનો શીયર ફોર્સ ડાયાગ્રામ મળી ગયો, બરોબર. અને હવે આનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જોતો હોય તો કઈ રીતે વિચારવાનું, બરોબર. મેં તમને શું કીધું હતું એ વખતે કે આવી રીતે જો શેપ બનતો હોય એનો ડિફ્લેક્શનનો, બરોબર, ડિફ્લેક્શનનો આવી રીતે શેપ બનતો હોય તો આને શું કહેવાય? વોગિંગ કહેવાય. વોગિંગને યુ હેવ ટુ ટેક ધ બેન્ડિંગ મોમેન્ટ વેલ્યુ એઝ અ નેગેટિવ. અને જો શેપ આવી રીતે બનતો હોય, બરોબર છે, તો આને સેગિંગ કહેવાય. તો યુ હેવ ટુ ટેક ધીસ બેન્ડિંગ મોમેન્ટ વેલ્યુ પોઝિટિવ, સોરી, આને તમારે નેગેટિવ લેવાની થશે, બરોબર, અને આને પોઝિટિવ લેવાની થશે. નેગેટિવ એટલે આને કયો ફેસ કહેવાય યાદ કરો? કયો ફેસ કહેવાય યાર? ક્રાઇંગ ફેસ, ક્રાઇંગ કહેવાય. અને બીજા શબ્દોમાં કહો તો હોગિંગ કહેવાય, બરોબર. અને પોઝિટિવ એટલે શું કહેવાય મિત્રો? સ્માઇલિંગ ફેસ. અને આને બીજા શબ્દોમાં કહો તો સેગિંગ કહેવાય, બરોબર છે. તો કઈ રીતે આવશે? આવી રીતે અહીંયા મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી હશે? ઝીરો હશે ને. લે અહીંયા બેન્ડિંગ મોમેન્ટ કેથી હોય? કારણ કે લોડ જ ત્યાં હજી પ્લેસ થયો છે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ ન હોય ને, લોડ જ ત્યાં છે. તો લોડની નીચે અહીંયા તો કે નેગેટિવ હશે, કારણ કે બીમ કેવી રીતે આવી રીતે ડિફ્લેક્ટ થશે. તો આને આવી રીતે આમ લંબાવીએ તો આવી રીતે થયું. તો આવી રીતે થયું એ કયો શેપ બતાવે છે? આ શેપ રિયો લ્યા આવે, બરોબર છે. તો એ શું બતાવે? ક્રાઇંગ બતાવે. ક્રાઇંગ એટલે હોગિંગ, અને હોગિંગ એટલે નેગેટિવ. તો અહીંયા વેલ્યુ કેટલી થશે? W ઇન્ટુ L, બરોબર. આ W અને આ ટોટલ લેન્થ એની L હોય. અને હવે અહીંયા મેં તમને શું કીધું હતું શીયર ફોર્સ ડાયાગ્રામમાં? આજે શીયર ફોર્સનો ડાયાગ્રામ હોરિઝન્ટલી સ્ટ્રેટ હોય તો બેન્ડિંગ મોમેન્ટનો ડાયાગ્રામ જે સ્ટ્રેટ લાઇન મળશે, પરંતુ કેવી? ઇન્કલાઇન મળશે આવી રીતે, બરોબર છે. તો આ તમારે નેગેટિવ થયો, સોરી, આ કેટલો કેવો થયો? નેગેટિવ થયો, બરોબર. તો આવી રીતે આપણે ધ્યાન રાખવાનું રહીએ. હવે આપણે આગળ જોઈએ
આગળ જોઈએ તો કેન્ટિલિવર બીમની વાત કરું હું. કેન્ટિલિવર બીમ યુડીએલ એક્ટ થાય છે, ડબલ્યુ જેટલા ઇન્ટેન્સિટી લોડિંગ વડે. તો આનો શીયર ફોર્સ ડાયાગ્રામ શું બને મિત્રો? પોઝિટિવ જ બનશે, એટલે કે શરૂઆતમાં ઝીરો બરાબર, અને પછી મેક્સિમમ ઓર્ડિનેટ કેટલો હશે, અને આપણે ઇન્ટેન્સિટીને લોડિંગમાં કન્વર્ટ કરીએ તો કેટલું થાય? ડબલ્યુ ઇન્ટુ એલ બરાબર છે, અને આને સ્ટ્રેટ લાઇન બરાબર પોઝિટિવ. અને હવે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવો હશે? આનો આવી રીતે હશે. સોરી, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવો હશે? આનો આવી રીતે કર્વેચરમાં હશે બરોબર છે. અને આ મેક્સિમમ ઓર્ડિનેટ કેટલો હશે? આ યાદ કરો લ્યા બરોબર છે. અહીંયા સેન્ટરમાં ડબલ્યુ ઇન્ટુ એલ બરોબર, લોડ લાગે ને, ઇન્ટેન્સિટી ઓફ ધ લોડિંગને આપણે લોડમાં કન્વર્ટ કર્યું, સેન્ટરમાં લાગશે તો એ સેન્ટરને સેન્ટરમાં લઈ ગયો તો ત્યાં સુધીનું ડિસ્ટન્સ કેટલું થશે? એલ બાય ટુ બરોબર છે. ડબલ્યુ ઇન્ટુ એલ મલ્ટીપ્લાયડ એલ બાય ટુ તો કેટલું થશે? ડબલ્યુ એલ સ્ક્વેર બાય ટુ, ડબલ્યુ એલ સ્ક્વેર બાય ટુ બરોબર. આ આપણા અહીંયા ઓર્ડિનેટ થઈ ગયો, પણ કેવો હશે મિત્રો કેન્ટિલિવર બીમમાં? તો માઇનસ જ હશે ને. કેમ? કારણ કે આ આ શેપ બનાવશે ડિફ્લેક્શનનો, કેવો બનાવશે? આવી રીતે બનાવશે બરોબર. તો આ કેવો શેપ થયો? કેવો થયો લ્યા? ક્રાઇંગ શેપ થયો ને, ક્રાઇંગ બરોબર. ક્રાઇંગ એટલે નેગેટિવ, સેગિંગ. આ કેવો થયો? હોગિંગ શેપ થયો. કેવો થયો? હોગિંગ શેપ થયો, ક્રાઇંગ થયો, નેગેટિવ થયો બરોબર. યાદ રાખવા જેવી વસ્તુ છે. ઝડપથી આપણે ત્રીજા કેસમાં મૂવ થઈએ બરોબર. ત્રીજો કેસ છે કે કેન્ટિલિવર બીમ સબ્જેક્ટેડ ટુ કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ એટ અ ફ્રી એન્ડ. કેન્ટિલિવર બીમ છે સબ્જેક્ટેડ ટુ કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ એટ અ ફ્રી એન્ડ બરોબર. તો મિત્રો કોઈ લોડ જ નથી આવતો લ્યા, કોઈ લોડ નથી આવતો. એનો શીયર ફોર્સ કેવો થશે? ઝીરો થશે ને લ્યા. આવો હાવ ઝીરો થશે શીયર ફોર્સ બરોબર છે. અને એનો બેન્ડિંગ મોમેન્ટ કેવો થશે બરોબર? એનો બેન્ડિંગ મોમેન્ટ કેવો થશે? નેગેટિવ. કારણ કે આ બીમને કેવી રીતે આવી રીતે પુશ કરવાનો પ્રયત્ન કરશે, અને આવી રીતે આ કેવો ફેસ બન્યો? હોગિંગ ફેસ બન્યો બરોબર. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ નેગેટિવ થશે. એક વસ્તુ મિત્રો યાદ રાખી લેવાની, જો બહુ મજા ન આવતી હોય ને તો અહીંયા શીયર ફોર્સ તો ઝીરો ડાયાગ્રામ મેળવેલ, કોઈ ઓર્ડિનેટ નથી. તો બેન્ડિંગ મોમેન્ટનો ડાયાગ્રામ કેવો હશે? હોરિઝન્ટલી સ્ટ્રેટ હશે. જો શીયર ફોર્સનો ડાયાગ્રામ હોરિઝન્ટલી સ્ટ્રેટ મળે તો બેન્ડિંગ મોમેન્ટનો ડાયાગ્રામ કેવો હશે? ઇન્ક્લાઇન્ડ સ્ટ્રેટ હશે બરોબર. આ યાદ રાખી લો, તો એ સમજાવું તમને. આ દરેક અલગ અલગ સેક્શન લઈ લ્યો બરોબર. આ અલગ અલગ સેક્શન લઈ લીધા, અને તમે સેક્શનની જમણી બાજુ જુઓ બરોબર, તો અહીંયા પણ એમ બેન્ડિંગ મોમેન્ટ છે. અહીંયા આ સેક્શને જુઓ તો ત્યાં પણ એમ બેન્ડિંગ મોમેન્ટ છે. આ સેક્શને જુઓ તો ત્યાં પણ એમ બેન્ડિંગ મોમેન્ટ છે. આ સેક્શને જુઓ તો ત્યાં પણ એમ બેન્ડિંગ મોમેન્ટ છે. અને છેલ્લે અહીંયા જુઓ તો ત્યાં પણ કેવી એમ બેન્ડિંગ મોમેન્ટ છે બરોબર. ખબર પડી ગઈ? એટલે આ ઓર્ડિનેટ એમ અને આ ઝીરો. આ શીયર ફોર્સ ડાયાગ્રામ અને આ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. હવે આપણે શરૂ કરીએ મહત્વપૂર્ણ કેસીસ કે યુવીએલ, યુનિફોર્મલી વેરિંગ લોડ. એ હું કહું છું કઈ રીતે એને યુનિફોર્મલી વેરિંગ લોડને ડિફાઇન થાય બરોબર. યુવીએલ ટ્રાયંગ્યુલર લોડ, યુનિફોર્મલી વેરિંગ લોડ એટલે એને આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો શું કહી શકીએ? ટ્રાયંગ્યુલર લોડ, ટ્રાયંગ્યુલર લોડ. હવે એક કેસ આવો છે, કેન્ટિલિવર બીમ છે બરોબર, અને ટ્રાયંગ્યુલર લોડિંગ એપ્લાય થઈ રહી છે. કેન્ટિલિવર બીમ છે, ટ્રાયંગ્યુલર લોડિંગ એપ્લાય થઈ રહી છે બરોબર છે. અહીંયા મેક્સિમમ ઓર્ડિનેટ કેટલો છે? આ ટ્રાયંગ્યુલર લોડિંગ છે, મેક્સિમમ ઓર્ડિનેટ ડબલ્યુ છે બરોબર. આ ઓર્ડિનેટ કેટલો હશે? ડબલ્યુ. આ પોઈન્ટ એ લઈ લઈ, આ બી પોઈન્ટ લઈ લઈ બરોબર છે. હવે એનો શીયર ફોર્સ ડાયાગ્રામ જ્યારે આપણે બનાવવા જઈએ ત્યારે એનો શીયર ફોર્સ ડાયાગ્રામ કેટલો આવશે?
પેલા તો જુઓ અહીંયા શીયર ફોર્સ કેટલો હશે? ઝીરો હશે, કારણ કે શરૂઆત હજી આપણે કરીએ છીએ. અહીંયા શીયર ફોર્સ ઝીરો હશે, તો અહીંયા શીયર ફોર્સ કેટલો હશે જોઈ લઈએ. કેટલો હશે? તો કે આ જે લોડિંગનો એરિયા કેટલો થાય, જેટલો એરિયા હોય એટલો એનો શીયર ફોર્સ હોય. કેટલો એરિયા થાય? વન હાફ આ ડબલ્યુ ઓર્ડિનેટ અને આ મલ્ટીપ્લાઈડ એલ એની લેન્થ છે, બરોબર. મલ્ટીપ્લાઈડ એલ એની શું છે? લેન્થ. ડબલ્યુ મલ્ટીપ્લાઈડ એલ એટલે ડબલ્યુ એલ બાય ટુ, બરોબર. અને કેવો હશે? પોઝિટિવ છે, બરોબર. ડબલ્યુ એલ બાય ટુ. હવે એક વસ્તુ હંમેશા યાદ રાખી લેવાની, હું યાદ રાખું લેવાની, કે મેં હું કીધું હતું તમને કે અત્યારે યુડીએલ નથી લાગતો. જો યુડીએલ લાગતો હોત તો શીયર ફોર્સ ડાયાગ્રામ કેવો બનત યાદ કરો. યુડીએલ જો આપણે એપ્લાય કરતા હોત તો શીયર ફોર્સ ડાયાગ્રામ કેવો બનત? તો કહેવાય કે સ્ટ્રેટ લાઈન મળત, પણ ઇન્કલાઈન મળત. પરંતુ અહીંયા અત્યારે યુડીએલની જગ્યાએ યુવીએલ હોય તો એનાથી એક સ્ટેપ આગળ સ્ટ્રેટ લાઈન ઇન્કલાઇન્ડ નહીં હોય, પરંતુ શું હશે? કર્વેચરવાળી હશે. અને કર્વેચરવાળી એટલે સેકન્ડ ડિગ્રી પેરાબોલા, બરાબર. સેકન્ડ ડિગ્રી પેરાબોલા, બરાબર. અને આ પોઝિટિવ, બરાબર. તો આ સેકન્ડ ડિગ્રી પેરાબોલા હોય તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવો મળે? થર્ડ ડિગ્રી પેરાબોલા. બેન્ડિંગ મોમેન્ટ કેવો હશે? નેગેટિવ હશે, બરાબર. નેગેટિવ હશે તો આ ડાયાગ્રામ કેવો હોય? થર્ડ ડિગ્રી પેરાબોલા. એક એક સ્ટેપ તમારે આગળ વધતું જવાનું, બરાબર. નેગેટિવ. અને આની વેલ્યુ કેટલી હશે આ ઓર્ડિનેટની, એ આપણે જોઈ લઈએ. તો અહીંયા હું એક વાત કરું, આજી લોડ કેટલો ટોટલ લાગે છે? ડબલ્યુ ઇન્ટુ એલ બાય ટુ, આટલો ટોટલ લોડ લાગે છે, બરાબર છે. હવે ડબલ્યુ ઇન્ટુ એલ બાય ટુ લોડ લાગતો હોય અને એ કોન્સન્ટ્રેટ ક્યાં થયેલો હશે? અહીંયા એનું સેન્ટર ઓફ ગ્રેવિટી હશે. તો આ ડિસ્ટન્સ કેટલું હોય છે? એલ બાય થ્રી હશે. આ ટુ એલ બાય થ્રી હશે. તો આપણે આ લોડ મલ્ટીપ્લાઈડ આ ડિસ્ટન્સ, બરોબર. તો લોડ ડબલ્યુ એલ બાય ટુ છે, ડિસ્ટન્સ એલ બાય થ્રી, તો શું થશે? ડબલ્યુ એલ સ્ક્વેર બાય સિક્સ, બરાબર છે. તો આ વેલ્યુ કેટલી થઈ? ડબલ્યુ એલ સ્ક્વેર બાય સિક્સ. તો આ યાદ રાખવાનું રહેશે આપણે. હવે એક બહુ સરસ હું તમને વાત કરું. હવે ઉપર જે આપણે કેસ ગયો ત્યાં હું આવી રીતે તમને વાત કરી શકતો હતો કે ભાઈ તમને થોડોક એક પ્રશ્ન થવો જોઈએ. આનો આપણે શેપ આવી રીતે મળ્યો છે સેકન્ડ ડિગ્રી પેરાબોલા, તો આવી રીતે મળે તો હું વાંધો એમ. કેવો, કેવી રીતે? તો કે આવી રીતે, આવી રીતે આનો શેપ મળે તો શું વાંધો? આ સેકન્ડ ડિગ્રી પેરાબોલા જ ન થયો. આ પણ આને પણ આપણે આવી રીતે સેકન્ડ ડિગ્રી પેરાબોલા બનાવી શકીએ કે ન બનાવી શકીએ? ઓફકોર્સ બનાવી. પણ શું મતલબ શું થાય કે સપોઝ કે શરૂઆતમાં અહીંયા તમે જુઓ, શરૂઆતમાં જુઓ શીયર ફોર્સમાં કેવો બહુ ધીરે ધીરે ચેન્જ થતો હોય. શીયર ફોર્સમાં શરૂઆતમાં જુઓ જે ચેન્જ થાય લોડિંગમાં, આ તમે જે જોઈ રહ્યા છો આ લોડિંગ, બરોબર. આ તમે જે અહીંયા લોડિંગ જોઈ રહ્યા છો એ શરૂઆતમાં જે ચેન્જ થાય એ ધીરે ધીરે ચેન્જ થતો હોય. તો આ શીયર ફોર્સમાં પણ આપણે વિચારીએ કે ધીરે ધીરે ચેન્જ થાય એટલે, બરોબર. એટલે આપણે આને આવો શેપ આપીએ, ધીરે ધીરે ચેન્જ થાય. અને પછી જેમ અહીંયા લોડિંગ વધી ગઈ એવી રીતે અહીંયા શીયર ફોર્સમાં ઝડપથી ચેન્જ થયો, થયો કે નહીં? આ તમને દેખાય આનો સ્લોપ વધારે છે. પરંતુ અહીંયા શું થશે? અહીંયા તો શીયર ફોર્સમાં ધીરે, અહીંયા લોડિંગમાં ધીરે ધીરે ચેન્જ થાય છે. તો અહીંયા જો શીયર ફોર્સમાં ઝડપથી ચેન્જ બતાવે, એ સાચું છે? નથી સાચું ને, બરોબર. સાચું નથી ને. અહીંયા તો શીયર ફોર્સમાં ઝડપથી ચેન્જ બતાવે છે, અહીંયા તો લોડિંગમાં ધીમે ધીમે ચેન્જ થાય છે. પરંતુ પછી જુઓ અહીંયા લોડિંગમાં ઝડપથી ચેન્જ થાય છે તો અહીંયા બતાવે કે શીયર ફોર્સમાં ધીમે ચેન્જ થાય. એટલે બંનેનું શું થવું જોઈએ? ત્યાં સિમેટ્રિસિટી બનવી જોઈએ, બરોબર છે. સમજાણું હું શું કહેવા માગું છું. હવે આપણે એકચ્યુઅલી બીજો એક છેલ્લો કેસ બાકી છે એ કેસ તરફ જઈએ અને આજના આજે પાર્ટ થ્રીની પૂર્ણાહુતિ કરીએ. બરોબર. હવે આવી રીતે યુવીએલ લાગે છે, ટ્રાયંગ્યુલર લોડ છે, બરોબર. આવી રીતે લાગી રહ્યો છે આ ડબલ્યુ ઓર્ડિનેટ છે. હવે આનો શીયર ફોર્સ મેં આગળ તમને કહેતો હતો ને એવો થશે, આનો શીયર ફોર્સ આવો થશે, બરોબર. ખબર પડી કે નહીં? અને આની અહીંયા વેલ્યુ કેવી હશે? ઝીરો હશે. અને અહીંયા વેલ્યુ કેટલી હશે? ડબલ્યુ એલ હશે, બરોબર. તમને ખ્યાલ આવી ગયો હશે આ પણ કેટલો થશે? સેકન્ડ ડિગ્રી પેરાબોલા, બરોબર. આ શીયર ફોર્સનો પોઝિટિવ એરિયા હશે, બરોબર છે. પોઝિટિવ એરિયા હશે.
અને એક મહત્વની વસ્તુ હું શું કહું તમને અહીંયા, કે અહીંયા લોડિંગમાં ઝડપથી ચેન્જ થાય છે બરાબર, તો અહીંયા પણ જુઓ શીયર ફોર્સમાં ઝડપથી ચેન્જ થાય. એનો તમે સ્લોપ જુઓ, કઈ રીતે ખબર પડે કે તમે આનો સ્લોપ જોઈને ખબર પડે બરાબર. અહીંયા જે સ્લોપ છે એ થોડોક સ્ટીપ છે, પરંતુ અહીંયા જુઓ સ્લોપ સાવ ઓછો થઈ ગયો, નિયરલી ઇક્વલ્સ ટુ ઝીરો બરાબર. તો અહીંયા લોડિંગ પણ સાવ ઓછી થઈ ગઈ છે બરાબર, લોડિંગમાં પણ ચેન્જ થવાનો ઓછો થઈ ગયો. એટલે આવી રીતે આપણે એને સમજી શકીએ કે ક્યાં કયો શેપ આવશે બરાબર. તો આનો બેન્ડિંગ મોમેન્ટનો શેપ તો થર્ડ ડિગ્રી પેરાબોલા આવી રીતે જ રહેશે બરાબર, આવી રીતે રહેશે નેગેટિવ. હવે મહત્વની વસ્તુ, આ જે ઓર્ડિનેટ હોય એ કેટલો ઓર્ડિનેટ હશે, આ જે ઓર્ડિનેટ આપણને દેખાય છે એ કેટલો ઓર્ડિનેટ હશે, આ જે ઓર્ડિનેટ દેખાય એ કેટલો હશે એને આપણે જોઈ લઈએ. તો આમ લોડિંગ હશે એ ક્યાં એક્ટ થતી હશે, અહીંયા એક્ટ થતી હશે, કેટલી એક્ટ થતી હશે, વન હાફ ડબલ્યુ ઇન્ટુ એલ બરાબર. તો અહીંયા આપણે બેન્ડિંગ મોમેન્ટ ફિક્સ સપોર્ટ પાસે મેળવવી છે, તો આ ડિસ્ટન્સ કેટલું હશે, ટુ એલ બાય થ્રી બરાબર. તો વન હાફ મલ્ટીપ્લાય ડબલ્યુ ઇન્ટુ એલ, આ લોડિંગ મલ્ટીપ્લાયડ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ટુ એલ બાય થ્રી, તો કેટલું થશે, ટુ ટુ વિલ બી કેન્સલ આઉટ, તો ડબલ્યુ એલ સ્ક્વેર બાય બરોબર. તો અહીં શું આવશે, ડબલ્યુ એલ સ્ક્વેર બાય થ્રી બરોબર. આ નેગેટિવ છે ડાયાગ્રામ. તો ઉપર જે આપણે કેસ હતો, ઉપર જે આપણે આવો કેસ હતો બરોબર, આવો કેસ હતો ને ઉપર, કે અહીંયા ડબલ્યુ લોડિંગ એક્ટ હતી, તો ત્યાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ અહીં કેટલી મળતી હતી, ડબલ્યુ એલ એલ સ્ક્વેર બાય સિક્સ. અને અત્યારે જે આપણે કેસ જોયો બરોબર, કે જે લોડિંગ આવી રીતે એક્ટ થાય છે, કેવી રીતે એક્ટ થાય છે, આપણે જે કેસ જોયો અત્યારે લોડિંગ એમાં કેવી રીતે એક્ટ થાય છે, આવી રીતે એક્ટ થાય છે ડબલ્યુ બરોબર છે. તો અહીંયા મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી છે, ડબલ્યુ એલ સ્ક્વેર બાય થ્રી. આ બેનો રેશિયો કરવો હોય તો રેશિયો કેટલો થાય, કેટલો થશે, ડબલ્યુ એલ સ્ક્વેર ઉડી જશે બરોબર, ત્રણના છેદમાં છ એટલે એકના છેદમાં બે બરોબર. આ એકના છેદમાં બે યાદ રાખવાનું, પરંતુ જો ડબલ્યુ એલ સ્ક્વેર બાય થ્રી ના છેદમાં ડબલ્યુ એલ સ્ક્વેર બાય સિક્સ કરીએ તો જવાબ કેટલો આવે, બે. પણ આપણે કઈ રીતે પૂછ્યું છે એ જરીક જોવાનું, આ ભૂલ ન થવી જોઈએ બરોબર. તો હવે આગલા લેક્ચરમાં ઓવરહેંગિંગ બીમ અને ઓવરહેંગિંગ બીમ કેન્ટીલિવર સિમ્પલી સપોર્ટેડ બરોબર, એ બંને કરતાં બેસ્ટ કઈ રીતે છે એ જોશું. અને ઓવરહેંગિંગ બીમની રિયાલિટી પ્રેક્ટિકલ જે ડિઝાઇન કરવી હોય તો એ કઈ રીતે ડિઝાઇન કરી શકીએ એના પોઈન્ટ્સ જોવાનો પ્રયત્ન કરશું. અને જે બે પોઈન્ટ આપણા મહત્વના બાકી રહીએ, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર એન્ડ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન, એને પણ જોવાનો પ્રયત્ન કરશું, સમજવાનો પ્રયત્ન કરશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આગલા લેક્ચરમાં મળીએ. જય હિન્દ, જય ભારત.